ખેડા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ખેડૂતો માટે 700 કરોડના પેકેજને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ દ્વારા આવકારવામાં આવી. ગુજરાત રાજ્યની રૂપાણી સરકારનો ખેડૂત લક્ષી નિર્ણય કરાયો, તેમાં પાક વીમા સિવાય 700 કરોડનું પેકેજ જાહેર કરાયું. 33% કરતા ઓછું નુકસાન ધરાવતા ખેડૂતોને પણ સહાય મળશે. પિયતવાળી જમીન માટે પ્રતિ હેક્ટર ₹13,500ની સહાય મળશે, તેમજ બિન પિયતવાળી જમીન માટે પ્રતિ હેક્ટર ₹6,800ની સહાય આપવામાં આવશે. સહાયપાત્ર ખેડૂતોને રકમ RTGS અથવા કલેક્ટર ઓફિસ મારફતે ચૂકવાશે. 4 લાખ ખેડૂતોને સહાય પેકેજનો લાભ મળશે તેવી સરકારની આ જાહેરાતને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ દ્વારા આવકારવામાં આવી છે. ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર હરમેશ ખેડૂતોને સહાયરૂપ થવા પ્રયત્નશીલ હોય છે, ત્યારે આજે ગુજરાતના યશસ્વી સંવેદનશીલ અને લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે કેબિનેટની બેઠક મળે. જે કેબિનેટની બેઠકમાં ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થવા માટે અને એમને સહાયરૂપ બનવા માટે, એમની પડખે ઊભા રહેવા માટે જે આજે નિર્ણય લેવાયો છે, એ નિર્ણયને હું આજે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વતી અભિનંદન આપું છું અને આવકારું છું. આ નિર્ણયથી ગુજરાતના 4 લાખ કરતાં પણ વધારે ખેડૂતોને ફાયદો થવાનો છે. અને જે ખેડૂતોને વીમા પ્રીમિયમ પણ નથી ભરેલું, જે ખેડૂતે વીમા પ્રીમિયમ નથી લીધેલું, આવા ખેડૂતોને જે 33% કરતાં વધારે નુકસાન થયું છે, તો આવા ખેડૂતોને પણ આ નિર્ણયથી લાભ મળવાનો છે. અને આવનારા દિવસોમાં આ લાભ ખેડૂતોના સીધા ખાતામાં અથવા તો કલેક્ટર ઓફિસ મારફતથી ખેડૂતોને સીધા મળવાના છે. ત્યારે ફરી વખત હું ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા ખાંભા.